નમસ્કાર મિત્રો ઓટ્રિક ગુજરાતી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે છેલ્લા ઘણા સમયથી આ કોરોના વાયરસ ફેલાવો થવાના પગલે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ કોલેજમાં રજાઓ જાહેર કરી દેવામાં આવેલ છે તેવામાં આજે એક વધુ નિર્ણય લેવામાં આવેલ છે તો આજે આપણે તેના વિશે ચર્ચા કરીશું તે પહેલા જો આપણે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી દેવા વિનંતી જેથી કરી આપણી આ ચેનલના વિડીયોનો નોટિફિકેશન આપને મળતા રહે તો ચાલો શરૂ કરીએ આજનો આપણો ટોપિક શિક્ષણ ક્ષેત્રમાં રાજ્ય આવશે તેવું રાજ્ય સરકાર દ્વારા જણાવવામાં આવેલ છે તે ઉપરાંત શિક્ષકોને પણ શાળાએ જવામાં મુક્તિ આપવામાં આવશે અને જે નવું સત્ર એપ્રિલ થી શરૂ થનાર હતું તે સત્ર હવે જૂન થી શરૂ થશે તેવી પણ જાહેરાત કરવામાં આવેલ છે તો આમ મિત્રો આ કોરોના વાયરસના માહોલમાં જે વિદ્યાર્થીઓ માટે એક ખુશ ખબર સાબિત થઈ શકે છે કેમ કે આ વાયરસના માહોલમાં વિદ્યાર્થી મિત્રો પોતપોતાની તૈયારી પણ વ્યવસ્થિત રીતે કરી શકતા નથી જેથી આ સમાચાર તેઓ માટે બહુ ખુશખબર સાબિત થઈ શકે છે આ ઉપરાંત કેન્દ્ર સરકારના નાણા મંત્રી શ્રી દ્વારા ઇન્કમ ટેક્સ બાબતે પણ ઘણી જાહેરાતો કરવામાં આવેલ છે તો આપણે જોઈએ જેમાં મોટી રાહત નાણાકીય વર્ષ બે હજાર અઢાર ઓગણીસ નું રિટર્ન અગાઉ એકત્રીસ માર્ચ પહેલા ભરવાનું થતું હતું જે હવે અંતિમ તારીખ ત્રીસ જૂન સુધી ભરી શકાશે તેવી જાહેરાત કરવામાં આવેલ છે તે ઉપરાંત મોડું રિટર્ન ફાઇલ કરવા પર

અને અંતે જોઈએ તો ડિજિટલ ટ્રાન્ઝેક્શન પર જે ચાર્જ લેવામાં આવતો હતો તે ચાર્જમાં પણ ઘટાડો કરવામાં આવેલ છે તો આમ જે આ કોરોના વાયરસની સ્થિતિને લીધે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર દ્વારા આવી વિવિધ જાહેરાતો કરવામાં આવેલ છે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો મિત્રો સાથે શેર કરો જરૂર જણાય તો કોમેન્ટ કરો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી રજા લવો જય હિન્દ